नारायण पर रावरीना रहवासी एवा गंगाबेन फफल के जेवो व्यवसाय पशुपालन करता होवाथी तेमणे पोतानुं उपनाम ज जंगल राखी लीधुं छे। एवा गंगाबेन ने लेखन वाचन अने कुदरतना खोळे फरवानो खूब शोख छे। नाटक वार्ता नवलकथा लेख कविता गजल हायकू शेर शायरी साहित्यना लगभग बधा प्रकार गमे। हिंदी कच्छी गुजराती त्रणे भाषा में लखवू गमे। 7 वार्ताओ अने 20 जेटली कविताओ प्रकाशित थई छे। तेमने रेडियो सांभळवो खूब गमे छे। तेओ संयुक्त परिवार में गृहिणी पण छे। आ उपरांत आशा वर्कर अने GRD नी नौकरी पण करे छे। तो आवा गंगाबेन फफल द्वारा लिखित अने धर्मेंद्र कनाला पठित वार्ता 8। नाम तो गांजल हतुं पर तेने तेना लाडला नाम गांजुड़ी तरीके ज बधा बोलावता। गांजुड़ी आज सवारथी ज खुश हती। मात्र 12 वर्षनी उम्रे ते खेत मजूरीनुं काम शीखी गई हती। तेने 1 वर्ष जेटलुं थयुं हतुं। खेत मजूरीनुं काम करता ते 7मा धोरणमां आवी। तेना बापूजी असाध्य बीमारीनो भोग बनी गया हता। ते शनि रवि खेत मजूरीनुं काम करवा जती। तेमां बा बापूजीनी सेवा चाकरीमां लागी गया। तो अठवाडियामां 5 दिवस गांजुड़ीनी बा खेत मजूरीए जता। ते समये गांजुड़ी शाळाए जता पहेला बापूजीने खावा पीवानुं आपीने दवा खवडावीने शाळाए जती। बपोरे रिसेस पड़े એટલે તરત ઘરે આવી પ્રથમ બાપુજીને ખાવાનું આપી તેને દવા ખવડાવીને પછી પોતે જમીને ઘરની સફાઈ કરીને રિસેસ પૂરી થાય તે પહેલાં શાળાએ પહોંચી જતી। તેના વર્ગ શિક્ષિકાનો તેને પૂરેપૂરો સાથ સહકાર મળી રહેતો। શનિવારે શાળાએ ન જાય તો પણ તેને તેના શિક્ષિકા દ્વારા પડોશી છોકરી પાસેથી લેશન ચિઠ્ઠી મળી જાય। શિક્ષિકાના સાથ સહકારથી ગાંજુડી વર્ગમાં પ્રથમ નંબરે પાસ થઈ। તેને 8માનો અભ્યાસ છોડી દેવો પડ્યો। 8માના અભ્યાસ માટે તેને શહેરમાં જવાનું હોવાથી તેને પરવડે નહીં એ હેતુથી અભ્યાસનો અંત લાવી દીધો। તે ખેત મજૂરીમાં ખંતથી જોડાઈ ગઈ। આજે તેના કાકાના દીકરાના લગ્નની દાંડિયારાસની પ્રણાલી હતી। ગાંજુડીને દાંડિયારાસને 3 તાળી રમવાનો ઘણો શોખ હતો। તે રાસ તેની ભાભી પાસેથી શીખેલી। ખેત મજૂર બહેનો કહે કે આજે થોડીક વાર આપણે દાંડિયા રાસ રમીશું, પછી આપણો જૂનો રાસ 3 તાળીવાળો રાસ જ રમશું। આવી વાતોમાં બપોરનું જમવાનું ને આરામ સાથે સાંજ પડી ગઈ। ઘરે આવીને બા બાપુજી પાસે રમવાની રજા માંગી। બા બાપુજીએ રજા આપી સાથે શિખામણ આપી કે તું કામ કરીને થાકી ગઈ હોઈશ એટલે અડધી રાત રમવાનું, પછી તારા ભાઈ ભાભીના ઘેર સૂઈ જવાનું, જોજે થાકને લીધે તને ક્યાંક ઓટલા પર જ નિંદર ન આવી જાય। નિંદર એવી છે કે જગ્યા કે પથાર પણ ન જુએ, જ્યારે ભૂખ વાસી કે સૂકું કાંઈ પણ ન જુએ। ગાંજુડીએ બાબાપુજીને કીધું કે હું એ વાતનો ખ્યાલ રાખીશ। તે ઘરની પરિસ્થિતિ પ્રમાણે તૈયાર થઈ પડોશી બહેનો સાથે લગ્નમાં જવા લાગી। ત્યાં દાંડિયારાસ ચાલુ થઈ ગયેલા। તેણે દાંડિયા લઈ તેની ભાભી સાથે રમવા લાગી। 1 કલાકે 1 દાંડિયા રાસનો રાઉન્ડ પૂરો થયો। બધા ચા પાણી પીવા બેઠા। તેણે પણ ભાભી પાસે બેસીને ચા પાણી પીધા। ગાંજુડી ભાભી સાથે પણ ખૂબ સારી રીતે રહેતી અને તેને તેના ભાભી પર ઘણો વિશ્વાસ હતો, પણ ભાઈઓનો થોડોક સ્વભાવ કડક હોવાથી તેને તેના બા બાપુજીએ નવા ઘરમાં જુદો કરી દીધેલ। તેઓને પોતાના પુત્રને ઓળખતા હતા, બાકી તો ગાંજુડીની ભાભી લાગણીશીલ અને સ્નેહભર્યા હતા। તે તેના પતિના સ્વભાવને લીધે જુદું રહેવું પડ્યું હતું। ત્યાં ફરી 3 તાળીનો રાસ શરૂ થયો। તે ભાભી સાથે 3 તાળી રમવા લાગી। તે રાસ 2 કલાકે પૂરો થયો। ત્યારબાદ ચા પાણી નાસ્તો જેને જે જોઈએ એ લેવા લાગ્યા। ગાંજુડી પણ નાસ્તો કર્યા પછી ગાંજુડીની આંખો ઘેરાવા લાગી। તે દિવસના થાકના કારણે તેને ક્યારે નિંદર આવી ગઈ તેની તેને ખબર જ ના પડી। જ્યારે રાસનો 3જો રાઉન્ડ શરૂ થયો તેમાં ગાંજુડીની ભાભી રાસ રમવા લાગી, પણ તેના મગજમાં એક ઝબકારો થયો, ગાંજલ ક્યાંય દેખાતી નથી। તે રાસમાંથી નીકળી તેને શોધવા લાગી। જોયું તો ગાંજલ એક અંધારામાં ઓટલા પર સૂઈ ગયેલી। તેણે ગાંજલને જગાડીને હાથ પકડીને પોતાના ઘેર પોતાના બાળકો સાથે સુવડાવી, પછી તેની ભાભી રાસ રમવા લાગી। સવારે 4 વાગે રાસનો રાઉન્ડ પૂરો થયો। એ પણ ઘરે આવીને બાળકો સાથે સૂઈ ગઈ।
રાત ઉજાગરો અને મજૂરીએ ન જવાનું હોવાથી બધા મોડા ઉઠ્યા. સવારે બધી દૈનિક ક્રિયા કરીને તેના ભાભીએ ચા બનાવી, બધાએ ચા પીધી. ગાંજલે ચા પીધી પછી ભાભીની રજા માંગી અને કહ્યું, હું ઘરે જાઉં છું, ત્યાં જઈને શિરામણ શિરાવીશ. ત્યારે તેની ભાભી બોલી, ગાંજલ, હું હમણાં જ બાજરાના રોટલા બનાવું છું, તું છાશ વલવ એટલે બધા જ સાથે શિરામણ કરી લઈએ અને બાબાપુજીનું શિરામણ પણ અહીંથી લેતી જજે. ઘણી વખત ભાભી ગાંજલને બાબાપુજીનું જમવાનું મોકલતા. સામાન્ય મજૂર હોવા છતાં ગાંજલ છાશ વલવવા બેઠી. તેની ભાભીએ છાશમાંથી માખણ ઉતારીને બધાને શિરામણ આપ્યું. સાથે બોલી કે જેને માખણ દહીં છાશ જે જોઈએ તે લઈ લેજો. બે બાળકો સહિત ગાંજલે માખણનો લોંદો બાજરાના રોટલા પર સાથે ખાવા લાગી. બધા શિરામણ કરીને ઊભા થયા. ગાંજલે વાસણ ભેગા કરી સામાન્ય ચોકડી પર મૂક્યા. ગાંજલ વાસણ માંજવા જતી હતી ત્યાં તેના ભાભી બોલ્યા, એ હું કરી લઈશ, બાબાપુજીનું શિરામણ લઈ તું ઘરે જા, ત્યાં બાબાપુજી તારી ચિંતા કરતા હશે. ત્યાં ગાંજલ બોલી, બાપુજીની ચિંતા કરતા મને તેમની ચિંતા ઘણી છે. આજે જોયું ને હું ક્યાં સૂઈ ગઈ હતી, સવારે જોયું તો તમારા ઘરમાં. એ તો ભાભીએ કહ્યું, એ તો હું તને ન જોઈ એટલે શોધવા આવી, તને થાકને લીધે ઓટલા પર જ નિંદ્રા આવી ગઈ હતી અને તારી સલામતી માટે તને ઘેર લઈ આવી. હવે ક્યારે પણ આવા પ્રસંગમાં આવી રીતે ક્યારેય નહીં સૂવાનું, ઘર તારા ભાઈનું જ છે. ત્યારે ગાંજલે કહ્યું, માત્ર મારા ભાઈનું નહીં પણ મા સમાન ભાભીનું પણ આ ઘર છે. એટલું કહી ગાંજલ ભાભીને ભેટી પડી. આજે રાતે તમે મને ઘેર ન લઈ આવ્યા હોત તો મારું શું થાત? અરે તારું કંઈ પણ ન થાય, થાય તારા દુશ્મનનું. માત્ર તારા બાપુજી બીમાર છે, અમે તો સાજા નરવા છીએ ને. ભાભીના આવા વાક્યો સાંભળી ગાંજલની આંખમાં આંસુ આવી ગયા. તેની ભાભીએ ગાંજલના આંસુ લૂછી અને કહ્યું, કેમ રડે છે? ગાંજલ બોલી, નહીં ભાભી, આ તો હરખના આંસુ છે. જે ઈશ્વરે મને આવી લાગણીશીલ સ્નેહભરી સાથે સમજણભરી ભાભી આપી છે એનો હું આભાર માનું છું. ભાભીએ ગાંજલને ફરીથી ગળે લગાડી અને બોલી, મને પણ મારી ભાભીઓ તારી ભાભી જેવી જ ઈશ્વરે આપી છે, એટલે જ આવા ગુણ મારામાં આવ્યા છે. હું પણ કેવી મનની ભોળી કે તારા ભાઈ ઘરમાં નથી એટલે કે ખેત મજૂરીએ જતા રહ્યા છે. આવું ભાવુક દ્રશ્ય જોઈને ઉગતા સૂરજને પણ તપવાનું મન થયું. તે શીતલ ધારે તપી રહ્યો હતો. મનમાં વિચારવા લાગ્યો કે હજી પણ ક્યાંક ને ક્યાંક આવી લાગણીઓ માનવજાતમાં છે, ત્યાં સુધી મારી ધરાને ઊની આંચ પણ નહીં આવે. આમ પણ મારી અને મારા ધરા વચ્ચે એ જ સંતાનો છે જે આવી સ્નેહભરી લાગણીઓથી જીવે છે. હવે ગાંજુડી દિવસે ન વધે એટલી રાતે વધી રહી છે. તે જુવાનીના ઉંમરે પહોંચી ગઈ. તેના બાપુજીને પણ દવા નિયમિત લેવાથી સારું થયું. હજુ એટલું કામ ન કરી શકે એટલે પોતાનો મોચી કામનો વ્યવસાય સંભાળે, તોય પહેલાંથી તેમના ઘરની પરિસ્થિતિ સારી. ગાંજુડી સ્વભાવમાં બિલકુલ તેના ભાભી જેવી સ્નેહ અને લાગણીથી ભરેલી. બાજુના ગામમાંથી ગાંજુડીનું માંગુ આવ્યું. તે છોકરાનો બાપ એ ગામનો બહુ માથાભારે વ્યક્તિ હતો. આસપાસના છોકરાની માહિતી સારી મળે. તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી. દીકરી તો 2 વર્ષ થયા સાસરે ચાલી ગઈ. બધા સગાવાલા ગાંજુડીને ત્યાં ન દેવાની ના પાડી. બધા કહે છે, એ લોકોને તો દીઠાનું ઝેર છે ભાઈ, દીઠાનું ઝેર છે, બધા સગપણની ના પાડે છે. ત્યારે ગાંજુડી તેની ભાભી પાસે એ સગપણ કરવાનું સમજાવે છે. તેની ભાભી સમજી જાય છે. પહેલી જ સગપણની વાત આવી તેને ક્યારેય ન ટાળવી. તે ગાંજુડીના બાબાપુજીને અને પોતાના પતિને સમજાવે છે કે તે સગપણને વિવાહ થવા જ જોઈએ. પોતાના પતિને કહે છે કે તમારી પાસે બાબાપુજી, મારું પણ કંઈ ન ચાલે તોય હું તે ઘર પ્રેમથી ને સ્નેહથી વધાવી લીધું ને. હા, પણ હવે હું મોઢાની ભોળી ને તમારા ભાઈ ઘરમાં ન મળે તેમ આપણી ગાંજલ પણ તે પરિવારને સુધારીને રહેશે એવી ખાતરી મારા ગળા સુધી છે. બધા માની જાય છે. ગાંજલનું સગપણને વિવાહ પણ થઈ જાય છે. ગાંજલ તે પરિવારમાં પરણીને જાય છે. જે લોકો કહેતા તે પ્રમાણે કોઈ ઘરમાં જ નથી હોતું. તેના સસરા પોતાની જમીનના બીજા માલિક થતા હતા એટલે તેણે કોર્ટ કાર્યવાહીમાં રહેલી તેમાં તેને સફળતા મળેલી એટલે સામાવાળા લોકો તેને ગામનો ઉતાર કહેતા. માણસ જન્મે છે ત્યારે માથાભારે નથી હોતો. જ્યારે સમાજના અમુક તત્વો તેને બારવટીઓ કે આતંકવાદી બનાવી દેવા મજબૂર બનાવે છે તે વાત ગાંજલને સાસરી આવ્યા પછી સમજમાં આવી. ગામના લોકો કહે છે કે આવા ઉતારુને કેવી સંસ્કારી છોકરી પુત્રવધુ તરીકે મળી છે. તે લોકોને એ ખબર નથી કે આ સંસ્કાર તેની માતા અને ભાભી તરફથી મળેલા છે. ગાંજલનું માણું લેવા તેના ભાઈ ભાભી જાય છે.
ત્યાં મહેમાનગતિ માણીને પછી ગાંજલને પિયર લઈ આવે છે. તેઓ પણ ગાંજલની સમજણને દાદ આપે છે, તેને ધન્યવાદ પાઠવે છે. ત્યારે ગાંજલ એટલું જ બોલે છે કે ભાભી, તમે અમારા ઘરને સ્વર્ગ બનાવ્યો, મારા ભાઈના સ્વભાવને સુધાર્યો, એ જ સંસ્કાર મારામાં ઉતરેલ છે, મેં કંઈ પણ નવું નથી કર્યું. તમારા માર્ગે ચાલી ને મારી જીવનયાત્રા અને પરિવારમાં પુણ્ય કરીશ. આટલું બોલી ગાંજલ ફરીથી તેની ભાભીને ગળે વળગી પડે છે. આ દ્રશ્ય જોઈને ગાંજલના બા બાપુજી અને એનો ભાઈ ગદગદિત થઈ જાય છે. આવો છે નણંદ ભોજાઈનો પ્રેમ. આથમતા સૂરજને શરમાઈને વાદળો સાથે સંતાઈને રમવાનું મન થાય છે. આવી છે મારી માનવ વસ્તી, આવું તો સ્વર્ગમાં પણ નથી. બસ આવી જ મારી માનવ વસ્તી સહી સલામત અને પ્રેમ સ્નેહ લાગણી ભરી રહે તેવી મારી પ્રાર્થના. સૂરજની આંખે ટપકી પડે છે ને સંધ્યાના રંગોમાં ભળીને આખી પૃથ્વીને સોનેરી બનાવે છે. ગંગાબેન ફફલ દ્વારા લિખિત તથા ધર્મેન્દ્ર કનાલા પઠિત વાર્તા અજનવી. એન્જલ એક આધુનિક યુવતી હતી. તેના સંસ્કાર જાણે માધ્યમિક હતા. તે રોજ પંચવાટિકાના ગાર્ડનમાં સાંજે ફરવા જતી. સાંજનો સમય કલાક બે કલાક ત્યાં ગાર્ડનમાં પસાર કરતી. તે એક પ્રાઇવેટ કંપનીમાં કોમ્પ્યુટર પર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતી હતી. આખો દિવસ કોમ્પ્યુટર પર કામ કરીને તે બોર થઈ જતી, એટલે તે સાંજનો સમય લીલાછમ વૃક્ષો, છોડ, ફૂલને જોઈ તેની આંખોને ઠંડક મળતી. નાના બાળકોને ગાર્ડનમાં હિંચકા હિંચકતા અને રમતા તે વારાફરતી જોયા કરતી. તેને બાળકોની કાલી ઘેલી ભાષા ખૂબ ગમતી. ક્યારેક તે બાળકો માટે ચોકલેટ અને પીપર લઈ જતી અને આ ગાર્ડનમાં રમતા બાળકોને આપતી. તેના બાપુજીને સ્વર્ગલોક ગયા લગભગ 25-1 વર્ષ જેટલો સમય થઈ ગયો હતો અને માને સ્વર્ગલોક ગયે માંડ 2 વર્ષ જેટલો સમય થયો છે. તેની માની સેવા ખંતથી કરેલી, તેના ભાઈ ભાભીએ ન કરેલી એટલી સેવા તેણે દીકરી થઈને કરેલી. તે તો માં સાથે જ રહેતી હતી, માની સેવા માટે લગ્ન પણ નહીં કરેલા. તેના પરિવાર સગા સંબંધીએ તેને ઘણી સમજાવેલ કે તારી માની સેવા તારા ભાઈ ભાભીને એના બાળકો કરશે, તારે લગ્ન કરી લેવા જોઈએ. આવા સારા સારા ઘરના મૂર્તિયાની વાતો આવે છે, તેને શા માટે ટાળી દે છે? કોઈ તારા મનમાં વસેલો હોય તો કહે. એન્જલ બોલી, જ્યારે મારા મનમાં વસી જશે ત્યારે એકલી એકલી લગ્ન નહીં કરું, કરીશ તો તમારી બધાની વચ્ચે કરીશ. બસ એન્જલ આ જ જવાબ આપતી. ક્યારેક વધારે ગુસ્સો થઈને કહેતી કે મારે લગ્ન નથી કરવા, મારે માની સેવા કરવી છે અને મારા ભાઈ ભાભી કે બાળકોને હું ક્યાં સેવા કરવાની ના પાડું છું. મારી જેમ માં છે એમ એની પણ માં છે. જેમ ભાઈએ કષ્ટ વેઠીને મને જેમ ભાઈને કષ્ટ વેઠીને માએ મોટો કર્યો છે, એમ મને પણ એણે કડક વેઠ કરીને મોટી કરી છે. 12 ધોરણ ને 3 વર્ષનો આઈટીઆઈ કોમ્પ્યુટરનો કોર્સ મને કરાવ્યો છે ને મારી લગ્નની વાત ન કરતા, હું જીવનભર કુંવારી રહીશ. હું તો ભણેલી છું, ક્યાંક નોકરી કરીને મારું ગુજરાન ચલાવી લઈશ. ભાઈ ભાભી કે તેમના બાળકો પર બોજ બનીને નહીં રહું. આવા મોંઘવારીના જમાનામાં એકલી કેવી રીતે રહીશ બેટા? તેની માં તેને સમજાવતી, તે માને પણ નિરાતે જવાબ આપીને કહેતી, માં તને મારા પર ભરોસો નથી, હું તારી દીકરી છું. તે મને 9 મહિના તારા ઉદરમાં લઈને કામ કર્યા છે, જન્મ આપીને મોટી કરી છે, ઘણા કષ્ટ વેઠા છે. હવે તારી સેવાનો એક મોકો નહીં આપે? હું લગ્ન કરીશ પણ હમણાં નહીં. તારી આવી દશામાં તને છોડી અને હું સાસરે જતી રહું એ સારું કહેવાય? તારી આ દીકરીને તું નથી ઓળખતી એમ કહી બીમાર માની ગોદમાં માથું રાખીને તે સૂઈ ગઈ. માં પણ તેના માથા પર હાથ પસરાવીને કહેતી હોય કે દીકરી હોય તો એન્જલ જેવી. માનો સ્વર્ગલોક થયા પછી માનું મકાન ભાઈને આપી દીધું. પોતે ઘરની એક નાની ઓરડીમાં રહેવા લાગી. એક પેપરમાં જાહેરાત આવી, તે વાંચીને તેની મુલાકાત લઈને નોકરી પર લાગી ગઈ. 5-6 દિવસમાં ઓફિસનું કામ કરતા તેની સરખી ઉંમરની ફ્રેન્ડ સાથે ભળી ગઈ, જેમ દૂધમાં સાકર ભળે તેમ. તેનું નામ પણ એન્જલ હતું ને. તેની સાથે નાની બહેનનો જાણે કે સંબંધ હોય એવી રીતે બંને એકબીજાના પ્રશ્નો સોલ્વ કરતા અને સાથે ભળીને કામ કરવા લાગી ગયા. એન્જલ તો માત્ર પોતાનું ગુજરાન ચાલે તે માટે નોકરી કરતી હતી, બાકી એન્જલ નોકરીની આવક દ્વારા હજુ આગળ અભ્યાસ કરવા માંગતી હતી. એક દિવસ એન્જલની નજર એક જુવાન પર પડી. તે જુવાનની નજર પણ બાકડા પર બેઠેલી એન્જલ પર પડી. બંનેની આંખો આમને સામને મળી. પછી એન્જલે પોતાનું મોઢું રમતા બાળકો તરફ ફેરવી લીધું. આમ
તેઓની મુલાકાત અનોખી રહી. એક દિવસ એ જુવાને ઈશારાથી બાકડા પર એન્જલ બેઠી હતી તે જ બાકડા પર બેસવાનું કહ્યું. એન્જલે પણ માથું હલાવીને આમંત્રણ આપ્યું. તે જુવાન બાકડાના છેડા પર બેઠો, પણ એ જુવાન એક પણ શબ્દ બોલ્યા વિના આમ તેમ જોઈ થોડીક વાર એન્જલ સામું જોઈ લેતો. એન્જલ પણ એ જુવાનની સામું એમ જ જોઈ લેતી. તેઓનું મૌન મિલન ઘણા સમય સુધી ચાલ્યું. એક દિવસ એન્જલ ઘરે આવીને વિચારમાં પડી ગઈ કે શું તે જુવાન મૂંગો છે કે કોઈ પરિસ્થિતિ તેને વાત કરતા અટકાવે છે, ન તો તેનું નામ જાણી શકાયું. એ દિવસ ઉગે એટલે સાંજની રાહ જોતી, ક્યારે નોકરીએથી છૂટા પડી ને ગાર્ડનમાં જઈ પહેલાં મૌન જુવાન સાથે બે પળ વિતાવે, આવા વિચારમાં ખોવાઈ જતી. ત્યારે તેની સહેલી આવીને તેને ટકોર મારતી, અરે એન્જલ ક્યાં ખોવાઈ ગઈ છે? તેના જવાબમાં એન્જલ કહેતી કે માની યાદ આવી ગઈ. તેના જવાબથી એન્જલને સંતોષ ન થતો. તે બોલી નાખતી, અરે કોઈક આશિકના પ્રેમમાં તો નથી અટવાણી ને? તેનો જવાબ આપ્યા વિના એન્જલ રસોઈ બનાવવામાં લાગી જતી અને એન્જલ પોતાના ઘેર જતી રહેતી. એક દિવસ તે જુવાનના બંને હાથોમાં નાનું બાળક જોયું. સાથે એક વૃદ્ધ સ્ત્રીને જોઈ એન્જલ બેઠી હતી ત્યાં આવીને નાની બાળકી એન્જલના ખોળામાં આપી બોલ્યો, મારી આ પરીની મા બની શકીશ? તે મૌન જુવાનની વાતને સમજી ન શકી. આટલા દિવસના મૌન ને આજે અચાનક આ બાળકી અને એની મા, તેના મનમાં ગુસ્સો આવ્યો, પણ બાળકીને જોઈને તેનો ગુસ્સો ઉતરી ગયો. તે જુવાન બોલ્યો કે આ દીકરીની મા એક ગોઝારા અકસ્માતમાં ઈશ્વરને પ્યારી થઈ ગઈ છે. મારું નામ આશિક છે અને આ મારી મા છે. મને તારા પર વિશ્વાસ છે, તું મારી પરીની મા જરૂર બનીશ અને હું પ્રાથમિક શાળામાં નોકરી કરું છું. આટલું બોલી આંખમાં આવેલ આંસુ લુછ્યા. એન્જલ બોલી, મને આ બધું વિચારવા 18-15 દિવસની મુદત જોઈએ. મારા ભાઈ ભાભીને સગા સંબંધીઓને પૂછવું પડશે. આટલું બોલી નાનકડી બાળકીને ગાલે ચુંબન આપી. તે બાળકી આશિકની બાને આપી તે અશ્રુભીની આંખે ત્યાંથી ઊભી થઈ પોતાના ઘર તરફના રસ્તે ચાલતી થઈ. ઘરે આવીને વિચારવા બેઠી. રોજની જેમ એન્જલને આવી, એન્જલ જાણે વિચારમાં બેઠી હતી. બધાએ પૂછ્યું શું વિચારે છે. એન્જલ વિચારોમાંથી જાગૃત થઈ. એન્જલે વાત કરી કે તું એક દિવસ કહેતી હતી ને કે ક્યાં આશિકમાં ખોવાઈ ગઈ છે, તો હું વાતને ટાળી દેતી હતી, પણ તને આજ તેનો જવાબ આપું. ખરેખર એ છોકરાનું નામ જ આશિક છે, પણ તે એક બાળકીનો પિતા છે, તેની વૃદ્ધ માં છે. પણ એન્જલ, તેમાં તારો શું વિચાર છે? તને પસંદ હશે તો તારા ભાઈ ભાભી સગા સંબંધીઓ તારી સાથે સહમત થવું જ પડશે. તું એમ કરને, 2 દિવસમાં રવિવાર આવે છે એટલે બધા સંબંધીઓને ભેગા કરી લે, અથવા ભાઈ ભાભીને કે બધાને બોલાવી લે, અને કાં તો તારે વાત કરવાની કાં તો ભાઈ ભાભીને કહેવાનું. આવી વાતોમાં તેને જમવાનું બનાવવાનું રહી ગયું. એન્જલ અને વેન્જલ બંને સહેલીઓ છૂટી પડી. ભત્રીજી બોલાવવા આવી, ફઈ જમી લ્યો. અમારે ઘરે હાથ ધોઈને એન્જલ ભત્રીજી સાથે જમવા ગઈ. તેની ભાભીએ કીધું, તમે બંને સહેલીઓ છૂટી પડી ત્યારે ભત્રીજી બોલાવવા આવી, ફોઈ જમી લ્યો ને અમારા ઘેર હાથ જોઈ એન્જલ ભત્રીજી સાથે જમવા ગઈ. તેની ભાભીએ કીધું, તમે બંને સહેલીઓ વાતે વળગી હતી, તને રસોઈ કરતા ન જોઈ એટલે તારી ભત્રીજીને બોલાવવા મોકલી. એન્જલ થોડુંક જમીને હાથ ધોઈને પાણી પીધું, પછી તેણે લગ્ન કરવાની છે તે વાત કરી. તમે રવિવારે આપણા સગા સંબંધીને બોલાવી લેજો એટલું કહી પોતાના રૂમમાં જતી રહી. રાત્રે એન્જલને નીંદર ન આવી. તેના ચહેરાને, બાળકીનો માસૂમ ચહેરો તેની સામે આવતો જતો રહેતો હતો. તે મનોમન માસૂમ બાળકીને રમાડવા લાગી તેવો તેને ભ્રમ થયો. આના કારણે નીંદર ન આવી. બીજે દિવસે સાંજે ગાર્ડનના બદલે આશિકે આપેલા સરનામા તરફ ડગ ભરવા લાગી. ત્યાં જઈને નાનકડી પરીને રમાડવા લાગી. રમાડતા રમાડતા એન્જલે બાને કીધું, તમારા કુટુંબ સહિત રવિવારે મારા ઘેર આવી જશો. એટલું કહી બોલી, હવે મારે મોડું થાય છે, હું જાઉં છું. તે જવા જતી હતી ત્યાં તેની સાડીનો છેડો બાળકીના હાથમાં હતો. હળવેકથી તે છેડો છોડાવીને ભારે હૈયે તે ઘરે જવા લાગી. રવિવારે બધા એન્જલના ઘેર આવી ગયા. બધાની વચ્ચે એન્જલે લગ્નની વાત કરી. બધા છોકરીના વિધુર પિતા સાથે લગ્નનો વિરોધ કર્યો, પણ એન્જલ પોતાના નિર્ણય પર અડગ રહી. તેના નિર્ણયથી બધાને નમતું જોખવું પડ્યું. બધા બોલ્યા, તારી આ અનોખી લગ્નની અદાનું અમને ગૌરવ છે, તને બાળકી, પતિ અને મા સમાન સાસુ મળી જશે, તને બાળકીના પ્રેમનો સ્નેહ મળશે, તું તેને માતૃપ્રેમથી એટલી નવડાવજે કે એને
જન્મ દેનારી પણ તું જ છે એવું લાગે। હા, હું એટલે જ આ લગ્ન માટે સહમત થઈ છું। બાળકીના આકર્ષણથી જ અને તમે બધા મને સમજી શક્યા એ માટે તમારો આભાર માનું છું। હું લગ્ન કરીશ તો બધાની હાજરી વચ્ચે, જે મેં એવું કહ્યું હતું, અને અનોખી અદાથી આ શબ્દ મારા સાચા પડ્યા। બધાની આંખોમાં આંસુ આવી ગયા। દીકરી હોય આવી તો બધાને આનંદ ઉલ્લાસ આપે, અને એ બધું જ છોડીને સાદગીથી પોતાના બીજાને બનાવી લે અને સર્વ સુખોનું બલિદાન આપી દે। બધા વચ્ચે એન્જલની ભાભી બોલ્યા, મારા નણંદબાને તો હું ધામધૂમથી પરણાવીશ। એન્જલ બોલી, ના ભાભી, મને સાદગીથી પરણાવશો તો વધુ ગમશે। તેના ભાભીમાં બોલ્યા, જેવી તારી મરજી। બધાની હાજરીમાં એન્જલના લગ્ન આશિક સાથે થઈ ગયા। એન્જલ, આશિક અને બા અને નાનકડી પરી આ બધા જ હળીમળી ગયા। બધી જ ઘરની જવાબદારી એન્જલે લઈ લીધી। આશિકે કહ્યું કે આ પરીનું નામ શું છે તે જાણે છે? હા, સ્નેહા એનું નામ છે, બાએ મને કીધું। એન્જલ ખુશ થઈ ગઈ અને રસોડામાં જઈ અને એક પંક્તિ ગાવા લાગી। ગાર્ડનમાં મળ્યો એક અજનવી માનવી, અમારી બંનેની આંખોથી આંખ મળી, જાણે હોય ભવો ભવની ઓળખાણ, તેમ મૌન પ્રેમથી હું રે ભીંજાણી। તેના પ્રેમનો એકરાર કરવા હું રોજ સાંજે જતી ગાર્ડનમાં, તેનું મૌન જોઈને હું રે મૂંઝાણી। પ્રેમની કરુણા હતી તેની આંખો અસંખ્ય, તેની સાથે કેવી રીતે વાત કરવી તે હું રે ન જાણી। એક દિવસ તેની સાથે નાનું બાળક જોયું, નજીક આવીને તેણે મને કીધું, બાળકને તેને પોતાની સામે જોઈ હવે મને તેની વ્યથા સમજાણી। બાળકી પોતાના નાના હાથ મારા તરફ ફેલાવી રહી, હું તો એ બાળકીના હેતમાં રે સમાણી। બસ તે દિવસે અજનવીએ મૌન તોડ્યું, મારી દીકરીને તારી બનાવી શકીશ? તરત જ મેં તેને લઈને હૈયા સરખી ચાપી, જંગલ તો હતી એક પણ બાળ વિનાની સ્ત્રી, મેં તેને માતૃપ્રેમ આપી ને હું અજનબી અદાથી રે હરખાણી। શ્રી ગંગાબેન ફફલ દ્વારા લિખિત, ધર્મેન્દ્ર કનાલા પઠિત વાર્તા સ્નેહનો સંબંધ। વસંત ઋતુની સાંજે સૂરજદેવ પોતાના ઘરે જવાની તૈયારી કરી રહ્યા હતા। તે સમયે સોનેરી આકાશ સોળે કળાએ ખીલી રહ્યું હતું। પશુ પંખી પોતાના રહેઠાણ તરફ પાછા જઈ રહ્યા હતા। મંદિરોમાં ઢોલ નગારા ને ઝાલરના રણકારે ભગવાનની આરતી ઝીલાઈ રહી હતી। ચારે કોર વસંતમાં ખીલેલા પુષ્પોની મહેક હવાની સાથે પ્રસરતી વાતાવરણને મનમોહક બનાવી રહી હતી। ચારે કોર બસ પ્રભુ આરતી સિવાય નીરવ શાંતિ હતી। એ સમયે એક ઘરમાં વાતોની રકઝક ચાલી રહી હતી। તેમાં પતિ અજય પત્ની અંજનાને કહી રહ્યો હતો કે મારે દીકરી નથી જ જોઈતી, તારે ગર્ભપાત કરાવવો જ પડશે, એક પુત્ર છે ને બીજો પણ મારે પુત્ર જ જોઈએ, દીકરી તો સાપનો ભારો કહેવાય, ને દીકરીને પારકે ઘેર જવાનું, તેને નકામી ભણાવી ગણાવીને ખર્ચ કરવો તોય દીકરી તો પારકું ઘર જ દીપાવશે ને, મારે દીકરી નથી જ જોઈતી, કાલ સવારે તૈયાર થઈ જજે, આપણે હોસ્પિટલે જવાનું છે। અજય પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો હતો, જ્યારે અંજના હોસ્પિટલમાં નર્સની ફરજ બજાવતી હતી। અંજના અજય સંસારમાં પૈસે ટકે સુખી હતા। પ્રથમ સંતાનમાં પુત્ર અમિત હતો, અંજના બીજીવાર માતા બનવાની હતી, તેથી જ બંને સવારે મેમોગ્રાફી ક્લિનિક હોસ્પિટલમાં ગયા હતા। સોનોગ્રાફીની તપાસ દ્વારા જાણવા મળ્યું કે અંજનાની ઉદરમાં ઉછરી રહેલી તો દીકરી છે। સવારની એ જ વાત સાંજને અશાંતિમાં ફેરવી રહી હતી। રાત્રે અજય અને અમિત ઘસઘસાટ ઊંઘી ગયા, જ્યારે અંજનાને ઊંઘ નહોતી આવતી, તેની ઊંઘ ઉડી ગઈ હતી, તેનો આતંક પુકારી રહ્યો હતો। તું પણ કોઈકના મા બાપની દીકરી છે, તને તારા મા બાપે ઉછેરીને મોટી કરી, ભણાવી ગણાવી ને તારી ઈચ્છાની નોકરી મેળવવામાં મદદ કરી, તને સ્વાવલંબી બનાવી, જો તું અજયની સાથે સહમત થઈશ તો એક દિવસ એવો આવશે કે ભાઈ રાખડી બાંધ્યા વિનાનો રહી જશે ને દીકરી વિનાનું આંગણું સૂનું થઈ જશે, માટે તારા ઉદરમાં ઉછરી રહેલી દીકરીને ગમે તે ભોગે બચાવ, જરૂર બચાવ, બસ હું ગર્ભપાત નહીં કરાવું, ગમે તે ભોગે મારી દીકરીને જન્મ આપી ઉછેરીને મોટી કરીશ, ભણાવી ગણાવીને મારી જેમ સ્વાવલંબી બનાવીશ। આવી વાતોમાં ને વાતોમાં ક્યારે અંજનાને ઊંઘ આવી ગઈ તેની તેને ખબર જ ન પડી। સવારે ઘડિયાળના ટકોરે ઝબકીને જાગી ને બિલકુલ નવા વિચારો ને નવા નિર્ણય સાથે પથારીમાં બેઠી થઈ। અમિતને જગાડીને તેને તૈયાર કરીને રિક્ષામાં શાળાએ મોકલ્યો,
પોતે તૈયાર થઈ પ્રભુ પાસે પ્રાર્થના કરી, હે પ્રભુ મને મારી દીકરીને બચાવવામાં મદદ કરજે. ડ્યુટી પર જવા તૈયાર થઈ રિક્ષામાં બેસીને રાત્રે લીધેલા નિર્ણયને વેગ આપી સિદ્ધિ પોતાની સહેલીને માના ઘરે પહોંચી ગઈ. ત્યાં આંટીને બધી વિના કહી સંભળાવી. અંજનાની વાત સાંભળી આંટી બોલ્યા, આ તારું જ ઘર છે એમ માનીને એકદમ શાંતિથી બેફિકર થઈને રહેજે. આમ પણ હું તારી સહેલીને સાસરે વળાવ્યા બાદ એકલી જ છું ને થોડાક સમયમાં રિટાયર પણ થવાની છું. તને મારો સહારો મળશે અને મને તારો. આપણે બંને તારી દીકરીને ઉછેરીને મોટી કરીશું, તેને ભણાવી ગણાવીને આપણા જેવી સંસ્કારી નારી બનાવીશું. તારી દીકરીને ક્યારેય પણ ઓછું નહીં આવવા દઈએ. આવા શબ્દો બોલી આંટી સંજનાને ઘરમાં લઈ ગઈ. આ બાજુ સંજનાની દીકરી બધી જ પરીક્ષાઓ ફર્સ્ટ ક્લાસ નંબરે પાસ કરી યુનિવર્સિટીમાં વધારે અભ્યાસ કરી રહી હતી. તેની સાથે જ કોલેજમાં અભ્યાસ કરતો મિલન સારો અને સંસ્કારી છોકરો હતો. તે પણ અમૃતાની જેમ જ પાસ થઈ ગયો હતો અને આગળ અભ્યાસ કરીને પછી જ લગ્ન કરવા માંગતો હતો. બંને એકબીજાને 3 વર્ષથી ઓળખતા હતા. મિલન વેકેશનની મજા કાર શીખવામાં પસાર કરતો. તેને કાર ચલાવવાનો ઘણો શોખ હતો. ક્યારેક ક્યારેક અમૃતાને પણ મુસાફરીએ લઈ જતો. બંનેની જોડી જોઈને અંજના મનમાં હરખાતી હતી. આ બાજુ અજયનો પુત્ર અમિત અને તેની વહુ પાસે થોડો અણગમો થઈ ગયો હતો. રોજના અણબનાવથી કંટાળી અજય ગાડી લઈ અંજના અને દીકરીની ક્યાંક ભાળ મળે તો તેની માફી માંગીને પસ્તાવાના 2 આંસુ પાડી લઉં એવા વિચારોમાં ગાડી ચલાવી રહ્યો હતો. અચાનક ગાડીનો કંટ્રોલ ગુમાવતા તેની ગાડી ઝાડ સાથે અથડાઈ ગઈ ને પોતે બેભાન થઈને ગાડીમાંથી બહાર અથડાયો. બરાબર એ જ સમયે મિલન અમૃતાને આગળ અભ્યાસ માટેના એડમિશન માટે લઈ જઈ રહ્યો હતો. અચાનક બંનેની નજર ઝાડ સાથે અથડાયેલી ગાડી પર પડી. મિલન પોતાની ગાડી તેની નજીકમાં લઈ અમૃતા અને મિલન ઘવાયેલા માણસને પોતાની ગાડીમાં સુડાવીને તેને હોસ્પિટલે લઈ આવ્યા. બહાર કાર થંભાવી અમૃતા મિલન હોસ્પિટલની અંદર દર્દીને ગાડીના સહારે લઈ ગયા. તાત્કાલિક સારવાર માટે ડૉક્ટર આવી ગયા. ડૉક્ટરે બધી સારવાર કરીને કહ્યું, આ દર્દીના માથામાં ઘણું લોહી નીકળી ગયું છે, તમે આ ઘવાયેલા દર્દી માટે લોહીની સગવડ કરો. ત્યાં ડ્યુટી પર ફરજ બજાવવા માટે અંજના આવી. અમૃતા અને મિલને બંને અંજનાને આ ઘવાયેલા દર્દીની વાત કરી. અમૃતા બોલી કે તેને બચાવવા માટે લોહીની જે જરૂર છે. અંજના બોલી, જરૂર લોહીની સગવડ કરશું. આમ કહીને અંજના અંદર ગઈ. દર્દીને જોઈને હેપતાઈ ગઈ. એ ઓળખી ગઈ કે આ તો અજય છે. બહાર આવી અને અંજના બોલી, દીકરી અમૃતા, તારા લોહીનું ગ્રુપ ને ઘવાયેલા દર્દીના લોહીનું ગ્રુપ એક જ છે, માટે તને સહમતિ આપું છું કે તું લોહી આપીને ઘવાયેલા દર્દીને સંપૂર્ણ સ્વસ્થ રીતે બચાવી શકે છે. માત્ર એક જ અંજનાને ઉપરવાળા જાણતા હતા કે આ જ એના પિતા છે, જે દીકરીના જન્મને એક દિવસ અવગણતા હતા. અમૃતા મમ્મીની સહમતિથી લોહી આપવા માટે તૈયાર થઈ. નવું લોહી મળવાથી ઘવાયેલો દર્દી 3-4 દિવસમાં સ્વસ્થ થઈ ગયો. ડૉક્ટરે આવીને દર્દીને રજા આપીને કહ્યું, આભાર માનો આ જુવાન અને યુવતીનો કે તેઓ તેમની પોતાની કારમાં લઈને તમને તાત્કાલિક પહોંચાડ્યા, સમયસર સારવાર આપી અને તમને એનું લોહી આપીને નવું જીવન આપ્યું. અજય કંઈ બોલવા જાય એ પહેલાં અંજના બોલી, તમે જાણો છો આ લોહી આપનાર દીકરી કોણ છે? બધા અવાક બની ગયા. આ તે જ દીકરી છે જેને તમે ગર્ભમાં જ મારવા માંગતા હતા. તેને બચાવવા હું તમારું ઘર છોડીને આંટીનો સહારો લીધો. જેને તમે સાપનો ભારો માનતા હતા એ જ દીકરીએ તમારા જ લોહીએ તમને મોતના મુખમાંથી બચાવ્યા. આ જ તમારી દીકરી છે. અજય, તમે જેને કુળનો વારસદાર કહેતા હતા એના લીધે તો અકસ્માતનો ભોગ બન્યા અને જેને સાપનો ભારો કહેતા હતા એના લીધે બચ્યા. તો કહો કયો સાચો સંબંધ? અંજનાની વાત સાંભળીને અજયની આંખમાં પસ્તાવાના આંસુ વહી રહ્યા હતા. અમૃતા દોડી પપ્પાના આંસુ પોતાના હાથે લૂછવા લાગી અને બોલી, શું પપ્પા આ વાત સાચી છે? અજય બોલ્યો, હા બેટા, તારી મમ્મીની વાત સાચી છે. બેટા, મને મારી ભૂલની સજા મળી ગઈ. હવે જીવીશ ત્યાં સુધી બેટીઓને બચાવવાનું કામ કરીશ. અને બધાએ અજયના નિર્ણયને વધાવી લીધો. આધુનિક યુગના વડીલો વાયો, સરકારે કાયદો ઘડ્યો ડૉક્ટર માટે, આવો સોનોગ્રાફી કદી ન કરો. માટે સમજો વડીલો, જરા વિચારો બેનબા, દીકરીને મરતી બચાવો, દીકરીને મરતી બચાવો. દીકરા દીકરી એક સરખા માનો વડીલો, દીકરીને આપો વાલ તમારો.
દીકરીના જન્મને ક્યારેય પણ ન અવગણો, માટે સમજો દીકરી નથી સાપનો ભારો, દીકરી તો છે આંગણે તુલસી ક્યારો.